છેતરપિંડી સ્નેચિંગ બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત જમીન વિકાસ લિમિટેડ ગાંધીનગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશનર પેટે ઉપાચતી કરી હોવાની માહિતી મળી હતી, જેને લઈ એસીબી દ્વારા ગુજરાત જમીન વિકાસ લિમિટેડના જુદા જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી. જો કે આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ તપાસ કરતા ગુજરાત જમીન વિકાસ લિમિટેડ ધરમપુરના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પ્રેમલ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરતી કૌભાંડ આચર્યું હતું, જેને પગલે સુરત એસીબી દ્વારા વલસાડ, ડાંગ અને નવસારીમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા પ્રવીણકુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુરત એસીબીમાં જીએલડીસીના લગતા 41 ગુના દાખલ થયેલા છે, જે પૈકી 26 ગુનામાં પ્રવીણકુમારનું નામ આરોપી તરીકે છે, જેમાં કુલ 2.61 કરોડ રૂપિયાની ઉપાચત કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી પ્રવીણકુમારની અપ્રામાણિક મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 સુધારા અધિનિયમ 2018 અનુસંધાને હાલમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધમાં અપ્રમાણસર મિલકતો બેનામી પ્રોપર્ટી બાબતના ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. 2018માં જમીન વિકાસ નિગમ લિમિટેડમાં અમારી એસીબીની ટીમ દ્વારા એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ, જેમાં 56,20,000 જેટલી માતબર રકમ સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી. એની તપાસ દરમિયાન ગાંધીનગરમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને એ ગુનાના આરોપીઓમાંની અપ્રમાણસર મિલકતની તપાસ પણ અમારા બ્યુરો દ્વારા કરવામાં આવે છે. એમાં આ જે આક્ષેપિત હતા પ્રવીણ કુમાર બાલચંદભાઈ પ્રેમલ ક્લાસ 2 ઓફિસર છે, તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ અમને સોંપવામાં આવેલી. તો તપાસ દરમિયાન એમના બેંક એકાઉન્ટ, એમની જે મિલકત સ્થાવર મિલકત તથા જંગમ મિલકતોની તપાસ કરવામાં આવેલી, એના ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારે તેમના વિરોધમાં હાલમાં 10,54,57,416નો અપ્રમાણસર મિલકતનો ગુનો નવસારી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલ છે, જેમાં તેમણે આ પુત્રના ખાતામાં પણ 3,92,00,000 જેટલી રકમ જીએલડીસીના ખાતા દ્વારા એમના પુત્રના ખાતામાં જમા થયેલ છે. એમાં આક્ષેપિત જે છે તેમના પુત્રને ગેંગ લીડર તરીકે દર્શાવેલ છે અને એના ખાતામાં આટલી માતબર રકમ જમા થયેલી છે. એમની પત્ની દમયંતીબેન જે છે એમના નામે પણ મકાનો અને પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. એમના બંનેના એકાઉન્ટમાં માતબર રકમ જમા થયેલી છે, એમાંથી એકાઉન્ટમાંથી બીજાના ખાતામાં પણ ગયેલી છે. તપાસ દરમિયાન અમને તપાસમાં જણાવી આવેલ છે. આમ આની તલસ્પર્શી તપાસ કરતાં 10,54,57,416ની એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે કાયદેસરની એના કરતાં વધારે છે, એટલે આ 201%નો જેટલો અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દમયંતીના ખાતામાં ને એના ખાતામાં તમામના ખાતાનું ટોટલ આખું ગણતરી કરવામાં આવી છે અને એના આધારે આ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ. મિલીભગત એટલે એ પોતે જે ગેંગ લીડર બનાવી શકે તો આ મદદનીશ નિયામકની તરીકે ફરજ બજાવતા હતા, તો એ પોતે જાતે કોઈ કોન્ટ્રાક્ટરને નિમી શકે, એટલે એમણે પોતાના જ પુત્ર ધીરાજને એને ગેંગ લીડર તરીકે બતાવ્યો છે અને એના ખાતામાં આટલી માતબર રકમ 3 કરોડ જેટલી જમા થયેલી છે, એનો કોઈ ખુલાસો નથી એમની પાસે. ગુનો
કે હજુ સુધી પણ એ લોકો કોઈ ખુલાસો કરી શકેલા નથી. ગુના દાખલ થયેલા છે. સુરત એકમ જે છે આપણું એસીબી સુરત એકમ, એમાં 41 ગુના આ જીએલડીસી ના આમના દાખલ થયેલા, આમના વિરુદ્ધમાં, બીજા અધિકારીઓ વિરુદ્ધમાં, ખેત તલાવડીના લગતા એ ટોટલ 41 કેસ છે. એમાં આ જે આપણો હાલના જે આરોપી છે એના વિરુદ્ધમાં 26 કેસો દાખલ થયેલા છે. એમના એ ગેરરીતિઓના, ખેત તલાવડીના ગેરરીતિઓના જે ગુના છે એના લગતા દાખલ થયેલા છે. અને એમાં એનું જે અમે તપાસ કરી છે એમાં લગભગ 2 કરોડ ઉપરાંતની રકમનું ગેરરીતિ એમાં પણ જણાઈ આવેલું છે. એના ગુના જે 26 ગુના દાખલ કરેલા, પુત્ર વિરુદ્ધ, એના પત્ની વિરુદ્ધ અને એમના વિરુદ્ધમાં, ત્રણેયના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રવીણ કુમારે ધરમપુર ખાતેની જીએલએસડી ખાતે ફરજ દરમિયાન ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરી કૌભાંડ આચર્યું હતું, જેમાં પુત્ર ચિરાગને પણ કૌભાંડમાં જોડી જીએલડીસીની વિવિધ યોજનાકીય કામોની કારીગીરી દર્શાવી હતી. પ્રવીણ કુમારે પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા કુલ 3.92 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવીણ કુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જેથી પરિવારના નામે મિલકતો ખરીદવાનો ઉપયોગ થયો હતો. એસીબીની તપાસ દરમિયાન પ્રવીણ કુમાર અને પરિવારજનોના નામે બીએમડબલ્યુ કાર, ફ્લેટ, ખેતીની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટના પ્લોટ મળી કુલ 32 જેટલી મિલકતો વસાવેલી હોવાનું સામે આવ્યું હતું. પ્રવીણ કુમાર અને તેના પરિવારજનો દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી, જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું, જેથી એસીબી પ્રવીણ કુમાર અને તેના પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62% વધુ અપ્રામાણિક મિલકતનો કેસ નોંધાવવામાં આવ્યો છે. સાબિર સાહેબ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ડિડોલીના બેસ્તાન આવાસ B32ના રૂમ નંબર 12માં રહેતા હરસન અસમાન સૈયદના મકાનમાં મોબાઈલની ચોરી થવા પામી હતી, જેમાં પોલીસે તપાસ દરમિયાન ડિડોલી બેસ્તાન આવાસમાં રહેતો સરફરાઝ ઉર્ફે મુર્ગી રશીદ શેખને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પર્વત પાટિયાની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં મુખ્ય દરવાજાની અંદર અજાણ્યા સમયે પ્રવેશ કરી મોબાઈલની ચોરી કરી હતી, જે મામલે મજૂરી કામ કરતો કનૈયાલાલ કાલીચંદ્ર કુશવાહે પુના પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પુણાની લાલ ભરવાડની ચાલમાં રહેતો આરિફ પઠાણ હમીદ પાઠણના ગળા અને પેટના ભાગે ચપ્પુ મૂકી 2 અજાણ્યા ઈસમે લૂંટ ચલાવી હતી, જેને પગલે ભોગ બનનારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જી, આપકા નામ? નામ હૈ મોહમ્મદ આરિફ પઠાણ. મોહમ્મદ ભાઈ, કહાં પે રહેને કા ઓર ક્યા હુઆ હૈ આપકા? યહાં સરદાર માર્કેટ પર રહેને કા હૈ, ઇન્ટરસિટી કે બાજુ મેં લાલા ભરવાડ કી ચાલ મેં. યહાં પર અપના બાર ગેરેજ હૈ રોયલ વેલ્ડિંગ કરકે, યહાં પર મેં રાત મેં આયા, 2 બજે થોડા ફંક્શન થા ઉન પાટિયા મેં, વહાં સે આયા, લેટા હુઆ થા યહાં પર. ઉસ દૌરાન એક કુછ બદમાશ આયે, ડાયરેક્ટ 2 ધારદાર હથિયાર લિયે થે, મેરે ગલે પે રખા એક કમર પે, વો મેરા ગાલી દિયા મુજે, બોલે પૈસા નિકાલ, બોલે કિતના પૈસા હૈ તેરે પાસ, તો મેને પાકેટ નિકાલ કે દે દિયા, મેરા મોબાઈલ પાકેટ લેકે નિકલ ગયા યહાં સે. 2 અંદર થે, એક મેરે ગેટ પે ખડા થા, જિસ નામ મેં બહાર નિકલા યહાં સે, તો દેખા તો 5 લડકે ભાગ રહે થે વહાં પર. તો આજુબાજુ મેં ભી ચોરી હુઈ થી, કિસ તરહ સે ચોરી હુઈ? ઇસ તરહ ચોરી હુઈ કે મેં લેટા હુઆ થા, લેટે મેં અચાનક યહાં પર એક સામાન રખા એક ગરદન પર, વો એક યહાં પર રખા, તો દૂસરા યહાં કમર પર રખા, વો બોલતા પૈસે નિકાલ, બોલે કિતના, તો પાકેટ નિકાલ કે દે દી, હમને લે જા ભાઈ. બાજુ મેં ભી ચોરી હુઈ થી? બાજુ મેં પંજાબ પાટે વાલે કહાં હૈ વહાં ચોરી હુઈ, બેગ પૂરા ગયા, બેગ મેં મોબાઈલ થે, આધાર કાર્ડ થા, લડકે કા કપડે થે, વો 2500 રૂપિયે થે ઉસકે, મેરે 15700 રૂપિયે મેરે થે, સબ લેકે ગયે યહાં સે વો. ઓકે. ઝારખંડનો અને પાંડેસરાના લાલજીનગરમાં રહેતો 24 વર્ષીય શિવકુમાર દામોદર રાણાને પાંડેસરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
મૂળ યુપીનો અને હાલ ડિંડોલી ખાતે ગ્લોબલ અપાર્ટમેન્ટમાં રહેતો 24 વર્ષીય બ્રિજેશ કૃષ્ણ પ્રસાદ શર્મા અને ઉધનાના મોહમ્મદભાઈના મકાનમાં રહેતો બદ્રી વિશાલ ઉર્ફે નીરજ પાંડેને ડિંડોલી પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા ઇસમો પાસેથી દારૂનો જથ્થો તેમજ એક્ટિવા મળી પોલીસે 1,23,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. શિયાળાની ઋતુમાં તસ્કરોને ચોરી કરવાનો મોકો મળ્યો હોય તેમ જેકેટ અને ટોપી પહેરી ત્રાટક્યા હતા. કતારગામ પીપલ્સ 4 રસ્તા નજીક આવેલ ખેતેશ્વર ટોયઝ એન્ડ પરફ્યુમ એન્ડ બેલ્ટ કોર્નર નામની દુકાનમાંથી તેમજ બાજુમાં આવેલ આત્મીય હોઝિયરી નામની દુકાનમાંથી તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ખેતેશ્વર ટોયઝ એન્ડ પરફ્યુમની દુકાનના કાઉન્ટરમાંથી રાખેલ રોકડ 56,000 તેમજ આશીષ ભગવાનસિંહ શર્માની આત્મીય હોઝિયરની દુકાનમાંથી રોકડ રૂપિયા 2,000 લઈ પલાયન થઈ ગયા હતા. સીસીટીવીમાં દેખાતા 2 અજાણ્યા ઇસમો અંદાજિત 25-30 વર્ષના હોય તેઓ દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી અને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. અશોક કુમાર ફુલારામ પુરોહિત કે જે કે તમારી દુકાન આવી શું ઘટના બની છે? મારી ગાયત્રીનગર 1 દુકાન છે, પીપલ 4 રસ્તા બાજુમાં કતારગામ, અને મારા દુકાનમાં ચોરી થઈ છે. રાતના અને બે મારી બાજુમાં જ 4-5 દિવસ પહેલા ઘરમાંથી ચોરી થઈ હતી. એકને 70,000 રૂપિયા ગયા છે, એકને 10,000 રૂપિયા ગયા છે. એ દિવસની વાત છે, 2:30 વાગ્યાની. અને એ જ વસ્તુ આવીને આવી ચોરી 9 દુકાનને થઈ છે. આપણે પાર્સમાં એ 9 દુકાનને ચોરી થઈ છે. એ બધા શટર તોડીને કેસ જ લઈ ગયા છે, કોઈને માલ સામાન નથી ગયો. આટલી ચોરી થઈ, તમારું શું કહેવું છે બાબતે? હવે શું કહેવું? હું આ મંદી ચાલે બરોબર છે, વેપારીને કેમ જવાબ આપવાનો, બધું કેવી રીતના વહેવટ ચાલવાનો? એક તો મંદી ચાલે છે, ઉપર ઉપર ચોરીઓ થાય છે. આ તો વાત મારી એકની નથી, મારે તો ચલો કાંઈ બરોબર છે, બધે વિસ્તારની વાત છે, આખા વિસ્તારની બરોબર. એવી રીતના ચોરીઓ થશે તો કેમ આપણે બિઝનેસ દા ધંધો કરવો એમ, વેપાર. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અમરોલી નજીક કોસાડમાં રામદર્શન સોસાયટીમાં રહેતા વેરુમલ ચાવડા રિંગ રોડ પર મિલેનિયમ માર્કેટની પાછળ લક્ષ્મી શોપ એન્ડ વેર હાઉસિંગ લિમિટેડ નામની કંપનીનું પાર્કિંગ સંભાળે છે. કંપનીની આ જગ્યા ફાઇનલ પ્લોટ નંબર 143 પૈકી 144 વાળી જગ્યા ઓળખાય છે, જે સુરત મહાનગરપાલિકાએ ગજેરા પરિવારને 99 વર્ષના ભાડા પેરપટ્ટીથી આપી છે. ગજેરા પરિવાર અહીં લક્ષ્મી શોપ એન્ડ વેર હાઉસના નામે ઓફિસ બનાવી છે. આ દરમિયાન શુક્રવારે સવારે 7:45 વાગે લક્ષ્મી શોપ એન્ડ વેર હાઉસીસ પાર્કિંગની જગ્યામાં 15-20 જણા ચપ્પુ ફટાકડા સહિતના ઘાતક હથિયારો લઈ ઘૂસી ગયા હતા. તેઓએ પાર્કિંગની જગ્યા પર કબજો જમાવવા દાદાગીરી કરી હતી અને આ જગ્યા ખાલી કરાવવા ધાકધમકી પણ આપી હતી અને પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરાને તોડી નાખ્યા હતા. ત્યારબાદ ઓફિસમાં ઘૂસી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ટપોરી તત્વોએ પડાવી લીધું હતું. ભારે હંગામો થતા ભેરુમલનો જમાઈ હેમસિંહભાઈ અને તેનો પુત્ર મુકેશ ત્યાં ચડી આવ્યા હતા. જો કે અસામાજિક તત્વોને બંને ધક્કા મૂકીનો માર મારી ધાકધમકી આપી હતી. ત્યારબાદ અહીં ભેરુમલના શેઠ નીતિન ગજેરા દોડી આવ્યા હતા, જો કે ટપોરીઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવતા બેફામ તત્વોને પોલીસની હાજરીમાં તમારું મર્ડર થઈ જશે એવી ખુલ્લી ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. પાંડેસરાના આશીર્વાદનગરના પ્લોટ નંબર 444માં રહેતો 18 વર્ષીય અનુજ રાજપૂત 9 ડિસેમ્બરના રોજ બપોરના સમયે પાંડેસરા GIDC બેંકની બહાર કલર ટેક્સ તરફ જતા રોડ પરથી પસાર થતો હતો. આ દરમિયાન 3 અજાણ્યા ઇસમો આવી તેરે પાસ જીતને પૈસે વો સબ નિકાલ એવું કહી તેની પાસે રહેલા અન્ય ઇસમે ચપ્પુ બતાવ્યું હતું. બાદમાં દેખ તું પૈસા નહીં દેગા તો અચ્છા નહીં હોગા એવું કહી યુવક પાસેથી રોકડા 25,000 લઈ ગયા હતા, તેમજ કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.